સ્વાગત છે તમારું નવા વિડીયો ની અંદર. અને પેલા તો બધાને મિત્રો આપણા તરફથી ગુડ મોર્નિંગ. સવારના અત્યારે 6 વાગ્યા છે અને આપણે ફૂલ પાવર રેડી થઈ ગયા છે અને આપણે જવાનું છે. આપણે આજે તો કે બરોડા જવાનું છે પારૂર યુનિવર્સિટીમાં. હું યુવરાજ ને આપણા પટેલ એટલે જણા જાય. હવે તો હું જાઉં નીચે ચા પાણી પી લઉં, ચા પાણી પી અને આપણે ગાડી લઈને જવાનું છે ફોર વ્હીલમાં. તો જો સામે પડી આપણી ફોર વ્હીલ, એક આપણી આ I20 ફોર વ્હીલ લઈને જવાનું છે. તો પેલા ચા પાણી પી ને પછી આપણે નીકળીએ સીધા બરોડા. અપરોડિંગ અલ્ટો અહીંયા પડી છે અને આપણે જવાના છે આ ગાડીમાં બરોડા. આ યુવરાજ જોયો પેલા કેવો હતો, અત્યારે કેવો થઈ ગયો? મસ્ત લાગે. હવે આપડા પટેલ એ ગાડી આખે આપણે બેસવાના આગળ આવીએ ફૂલ પાવર. અને 400 કિલોમીટર થાય છે બરોડા અહીંથી જુનાગઢથી. કેટલા વાગે આપણે પહોંચીએ એ જોવાનું છે. હલો માં ભાઈ, ભાઈ ભાઈ દેવાનજી, ટાટા કહી દો. ટાટા રાધે રાધે કહી દો. રાધે 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 દેવાનજી. રાધે રાધે કહી ભાઈ. આ 6 વાગ્યાનો નજારો છે ભાઈ ગેટ નો, અત્યાર નો. આ સવારે 6 વાગે આવવું હોય ગેટ, કોઈ હે એટલું પબ્લિક જ નથી ભાઈ. ફાઇનલી ભાઈ તો અમે નીકળી ગયા. હવે થોડીક વાર બાયપાસ ઉભા રહ્યા હતા, કઈક લેવું હતું થોડું ઘણું એટલે લઈ લીધું અને હવે સીધા નીકળીએ છીએ. 400 કિલોમીટર થાય બરોડા અહીંથી. તો અત્યારે સવારના 6 વાગ્યા છે અને અમે કઈ પહોંચીએ અને કેટલી કલાકની અંદર પહોંચીએ એ જોવાનું છે. અને બાકી પારૂર યુનિવર્સિટીમાં તમને થોડું ઘણું બતાવીશ કે ત્યાંની યુનિવર્સિટી કેવી છે. હું આ બીજી વાર જાઉં છું, એકવાર એનો પણ બ્લોગ આપણે યુવરાજને જ્યારે મૂકવા ગયા હતા ત્યારનો એ બ્લોગ બનાવ્યો હતો એનો પણ છે. પાર્ટ ટુ જોઈ લેજો. પાર્ટ 1 પાર્ટ 2 તો હવે બને છે. પાર્ટ 1માં જોઈ લેજો એકવાર. આને બ્લોગ નાખેલો છે આપણે. બાકી શું કહે યુવરાજ, ત્યાં તને આમ મજા આવે ને? અરે બહુ મજા. 53 દેશના છોકરા ભણે. 53 દેશના છોકરા ભણે છે ભાઈ ત્યાં અંદર. આફ્રિકન વધારે છે ભાઈ ત્યાં. એ મેં બહુ નોટિસ કર્યો, આફ્રિકન લોકો વધારે છે, કલ્ચર વધારે. અને બાકી તો હું હવે મારા જીજાજી ગાડી ચલાવે છે, ક્યાંક ક્યાંક કરી રસ્તામાં આપણને આપશે તો આપણે ચલાવી લેશું. એટલે ભાઈ આવડે છે એમ તો ભાઈ. બાકી અમારું અહીંનું ફાટક આવ્યું હોય અત્યારે ચોબારી ફાટક. માતાજી આવ્યા, પૈસા દઈએ અમે તમને. બી ક્યાંય રસ્તામાં આવતા હોય માતાજી તો દઈ દેવાના અને આશીર્વાદ લઈ લેવાના. બાકી અત્યારે અહીંયા ટ્રેન હમણાં થોડીક વારની અંદર નીકળે એટલે અમે અહીંયા ઊભી ગયા છે. બધી ગાડી લાઈનમાં ઊભી છે ભાઈ. ટ્રેન હમણાં નીકળશે અહીંથી. હવે આમ જાય કે આમ જાય એ કંઈ ખબર નથી, પણ મને લાગે આમ જતી છે. ક્યાં? વેરાવળ બાજુ. શું કહ્યું રાજ? જ્યાં માતાજી જાય છે. 10 રૂપિયા આપ્યા અમે. 10 આપો 100 આપો ગમે માતાજીને આપી તમારી ઈચ્છા પ્રમાણે. ફૂલની તો ફૂલની પાખડી ઓલી કહે ને બધી ભાઈ, તમારી પાસે ફૂલની તો ફૂલની પાખડી તમે આપો. બસ બાકી તો હવે ટ્રેન નીકળી ગઈ પછી જઈએ આગળ. તો અમે પહોંચ્યા સાંભળપુર ચોકડી છે તાવલે ફાસમ ફાસ આવે ભાઈ. આપણે નીકળી ગયા અને અહીંના ગાંઠિયા બહુ ફેમસ આવે. ગાંઠિયા ભજીયા, ગાંઠિયા ને ભજીયા બહુ ફેમસ આવે એટલે અમે સવારનો નાસ્તો કર્યો નહોતો ભાઈ. નાસ્તો કરવા આવ્યા, નાસ્તો કરીને પછી જઈએ.
ઓર્ડર મારી દીધો ગાંઠિયાનો એક નંબર, હજી સાંજે હોય સવારે ગાંઠિયા, અત્યારે ખાલી ગાંઠિયા હોલ લેવાય. અહીંયા કપડું કપડું મારજો ભાઈ. પછી જઈએ આગળ. બાકી તો અમે સવારનો નાસ્તો નતો કર્યો ભાઈ, નાસ્તો કરીએ પછી કઈક આમ એલર્જી આવે પછી ક્યાંય સ્ટોપ જ નહીં થાય, સીધી બરોડા. તો આવી ગયા આપણા ગાંઠિયા મરચા, ગાંઠિયા મરચા ગાંઠિયા ભાઈ અમારા ગુજરાતી નું શાન છે ભાઈ. ગાંઠિયા હોય નહીં તો ત્યાં સુધી મજા ના આવે, સાચી વાત નહીં. આ ગ્રીન ચટણી ભાઈ ની માહિતી નહીં મેં તો ભાઈ, આમ જો આને જ ખવડાવી દો, આને હંભર ખવડાવી દો, વાલો હવે હંભર હારું બાકી રાખજો. ચા પી લીધી, ગાંઠિયા ખાઈ લીધા ભાઈ, નોન સ્ટોપ દુબઈ ને એવું મને સપનામાં હતો. સપનું સાચું થઈ જાય તમારું તો હવે અમે અત્યારે બરોડા નીકળી ગયા, કઈ નક્કી નતું જવાનું કઈ, એટલે કઈ નતું ભાઈ, અચાનક જ જવાનું થયું છે અને બ્લોગે અચાનક જ ચાલુ કરી દીધો છે એક નંબર. અને ગાંઠિયા બાંઠિયા ખાઈ લીધા એક નંબર, એલર્જી આવી ગઈ છે અને હવે હાલતા થઈ ગયા અમે અહીંથી. હવે કંપનીમાં જો બધા કામે જાય છે ભાઈ, કંપનીની અંદર બધા નોકરી કરતા હોય એ બધા લોકો હોય, જો કાવેરી ઇન્ડસ્ટ્રી એરિયો છે ભાઈ રાજકોટમાં, બધી વસ્તુ અહીંયા વધારે બને, ટોટલી વસ્તુ અહીંયા બને રાજકોટની અંદર, જો બધી માં આમ કંપની છે બધી. હવે રાજકોટ જવું બનશે હા હેલું ભાઈ, મને ફોર લાઈન નું કામ ચાલુ લાગે. જો આ બધું હે ને ડિમાન્ડર ને બધું કાઢવા માંડ્યા હે ને, આ ફોર લાઈન નું કામ ચાલુ હે રસ્તામાં. મને મંદિર જોઈ લ્યો ભાઈ તમે, વાહ ભાઈ વાહ, રીબડા નું મંદિર, જય હનુમાન બાપા, હનુમાનજી મહારાજ નું મંદિર છે ભાઈ, જય હનુમાન બાપા. બજરંગ બલી તોડ દે દુશ્મન કી ગલી, જય બજરંગ બલી તોડ દે દુશ્મન કી નલી, નાની ની ગલી ગલી ની નલી હોય. ઓકે એવું રીબડા થી હવે થોડુંક જ રહ્યું ભાઈ રાજકોટ, 19 કિલોમીટર છે હવે. નજારો કેમ આવે છે બાકી જોઈ લે તમે આ, અને આપણે ફોર લાઈન નું તો કામ ઓલી બાજુ ચાલુ છે હજી, એ થઈ જાય ને એટલે જૂનાગઢ થી પહોંચવામાં રાજકોટ પહોંચવામાં કઈ વાર નહીં લાગે ભાઈ, ટ્રાફિક બરાબર કઈ નહીં નડે. જે પેલા આપણે બહુ ટ્રાફિક નો સામનો કર્યો પણ હવે તમારે નહીં કરવો પડે ભાઈ, હવે ખાલી ટૂંક જ સમય ની અંદર રસ્તો બની જાય એક નંબર. પોણા 200 કિલોમીટર ગાડી આઈકી અને પછી અહીંયા હવે થોડીક વાર અમે રેક્સ લઈએ,
કુલર બુલર છે ભાઈ, જોઈએ પાણી કેવું છે. મને લાગે સીસા સારા દેખાય. આ ઓલું પાણી છે ભાઈ મીઠું, અને અંદર ઠંડુ છે. અમે પહોંચ્યા ભાઈ ચોટીલા અત્યારે. જો મંદિર દેખાય અહીંથી, થોડુંક ઝૂમિંગ કરીએ. જો આ મંદિરની સીડી દેખાય, ખટારા આડે આવી જવું કરે. જો ખટારા નીકળી ગયા. જો નવીન જ વસ્તુ છે ભાઈ, જોઈ લો તો. અહીંયા પડ્યા કઈક જણાવજો, ટાકા લાગે. મને તો લાગે પાણી ના મોટા 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 આખા ટાકા જેવા હતા કઈક બનેલા. હવે એને ક્યાંક જમીન માં બિહાડતા હોય કે પછી કઈ બિલ્ડિંગ ઉપર ચડાવતા હોય. એ જરા કોમેન્ટ ની અંદર જણાવજો મને. મને ખબર છે બિહાડે કે હા. બાકી અમારી ગાડી અત્યારે હાલે. દસ મિનિટ નો વોલ્ટ આવ્યો છે. આપડે બરોડા જતા થઈએ ને, આપડે ઓલા ખાધા. 10 મિનિટ નો વોલ્ટ આવ્યો છે ભાઈ. રસ્તામાં ક્યાંક ક્યાંક વળી વોલ્ટ કરવી પડે ભાઈ. હા પછી એમને આઈકે જ ના જવાય, કઈક ઠંડુ પણ આપીએ. હા ભાઈ ને સિંગ છોડા, મારે લીંબુ છોડા, તમારે ઓરેન્જ. સોડા પીવા હાલો ભાઈ, બહુ સ્ટ્રોંગ છે ભાઈ. મને એક તો મિક્સ કરવું છે, મિક્સઅપ ગ્લાસ નાખો એટલે હિરકો દીધો. સિસ્ટમ રહી ગયા તમે પણ મરચું જો ખાલી તમે ભાઈ, હવે નાસ્તો કરી ને પછી આગળ જઈએ. નાસ્તો કરીને અમે પાછા ચડી ગયા હાઈવે રોડ ઉપર, અમારા અમદાવાદ બરોડા નેશનલ હાઈવે ઉપર. જો ભાઈ આ નેશનલ હાઈવે હો ભાઈ. નાસ્તો કર્યો પણ એક નંબર નાસ્તો હતો. વસ્તુ બધી મસ્ત મળતી હતી, ઓરિજિનલ વસ્તુ બધી. ખમણ લીધું તો ઓરિજિનલ, કાઠિયા ઓરિજિનલ. પછી પૈસા વસૂલ છે, સાચી વાત છે ભાઈ. યુવરાજ એમ કહે છે કે પૈસા વસૂલ, પૈસા વસૂલ છે. અમુક અમુક તમે જગ્યાએ જાઓ એટલે તમને મળી જાય સારી વસ્તુ યાર, બ્રાન્ડ વસ્તુ. અત્યારે ખટારા અને બસુ એવું બધી વસ્તુ વધારે હાલે છે. અનલોડિંગ માલ બધો ભર્યો હોય ખટારા ની અંદર. તમે જો ઓલો આઈસીઆર માં કેટલો સામાન ભર્યો ભાઈ. ખરેખર આ બધા મહેનત કરે ભાઈ ખટારા ના ડ્રાઈવરો. બીજા આ રાજ્ય માંથી બીજા રાજ્યમાં માલ બધો પુગાડે એટલે વસ્તુ બધી હારી ગઈ ભાઈ. ખરેખર એને ધન્યવાદ છે. આ બધા ખટારા આખતા હોય એને આવા ધોમ ધડકા માં ભાઈ. અને આપણે તો આમાં એસી છે એટલે કઈ વાંધો નથી આવતો. તોય અમે થોડીક વાર હમણાં બહાર નીકળ્યા ને બાકી બાકી વિના નહી થાય ભાઈ, બાકી વિના નો તડકો લાગે. જો આ બધા મહેનત જ કરે છે જો તો ભાઈ. રોડ ઉપર મહેનતી લોકો છે ભાઈ. આય ભાઈ આગળ મને લાગે કામ ચાલુ લાગે. બ્રિજ બને છે એક નંબર ભાઈ. અને આમ જો ક્રેન તો કેટલી બધી લાગી છે અહીંયા. આ બધી ક્રેનો જ છે. ઠંડી લાઈન બધી આમ હાલો આમ હાલો આમ હાલો
બ્રિજ બનતો હોય છે એટલે અહીંયા બીજો રસ્તો આમે છે. અમદાવાદ એમ ને? અમદાવાદ ધોળકા આ બાજુ હાઈવે નડિયાદ. આપણે તો અમદાવાદ નહીં આવે કા, વચમાં આવશે આપણે અમદાવાદ નહીં આવે ને, આપણે ડાયરેક્ટ બરોડા જ આવશે ભાઈ. તારાપુર આમ તો જો ભાઈ એનું કામ ચાલુ છે એવું. ક્રેન તો જો ભાઈ ખરેખર જો ભાઈ ક્રેન નું કામ. ક્રેન લઈ લેવી જો ભાઈ, મૂકી દેવાની આ કામ હાલતું હોય ત્યાં. ભીડ તો જવું ઉડે છે, એટલે ખટાટાના ટાયરો નથી દેખાતા સમજો એવું રે. નિંદર આવી ગઈ લેવો ભાઈ, ઉવાનું નથી હો ભાઈ, ચાકવાનું પછી બરોડા થી પાછી આપણે આ જવાના ને બીજી જગ્યાએ ક્યાંક ક્યાં જવાના સરપ્રાઈઝ. ઈ સરપ્રાઈઝ ચાલો ભાઈ, ઈને સરપ્રાઈઝ કે છે એવું રાત કે એમ હો. આજે તો આજે એવું રાત કે ઈ કરવાનો છે. અમને લાઈન માં બધા આઈ લઈ જાય ભાઈ. અશોક લેલર ના ખટાર આવો મેરા ભારત મહાન, આઈ લવ માય ઇન્ડિયા. પારુર યુનિવર્સિટી નો ગેટ આવ્યો અને અહીંયા પૂછ્યા બહેરો ભાઈ હવે અંદર જશું અમે. હા અંદર જવા જ નહીં ને, આ થઈ ગયા ભાઈ અમે એન્ટર. પારુર પાર્કિંગ આગળ જ છે, અહીંયા જ છે ને પાર્કિંગ. ઓલી ખેર આપણે નથી રાખી એ વારીઓ સામે. તો હવે ફાઈનલી આપણે પહોંચી ગયા પારુર યુનિવર્સિટી ની અંદર ને ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી. હવે આમ થોડુંક કામ છે અમારે એટલે એ કામ પતાવવા જઈએ છે. બાકી તમે અહીંનું ગાર્ડન બાર્ડન ને જોઈજો કેમ છે. તો બધી કન્ટ્રીના ભાઈ ઝંડા લાગેલા છે જો પાછળ. યુવરાજ અહીંયા ભણે ભાઈ પારુર યુનિવર્સિટીની અંદર, એટલે એના માટે જ અમે આવ્યા છે. અહીંયા એમરજન્સી સાહેબે બોલાવ્યા છે. હું હવે એનું થોડું કાગળિયા બગડિયાનું કામ છે એ કરીએ અને આમ અંદર તમને બતાવીએ એની યુનિવર્સિટી કેવી છે. હવે મેઇન વાત તમને કરું ને અત્યાર નહીં, તમે ગાડીમાંથી ઉતર્યા ત્યારે ફૂલ એટલે ફૂલ તપારો લાગે છે. બરોડાની અંદર ફૂલ તાપ છે અત્યારે. ઓલા ઓલાને મળવાનું છે. અહીંયા એન્ટ્રી થશે અમે આવ્યા ને એટલે. અહીંયા ભાઈ સિટી બસ હાલે વહી ગઈ બસ. તો અહીંયા જો ભાઈ બરોડામાં એટલો તાપમાન છે અત્યારે, બધા છત્રી લઈને વધારે નીકળે. જો એટલું તાપમાન છે, બધા લોકો છત્રી લઈને જ નીકળે. અમે પણ ગાડીની અંદર એસીમાં જ હતા એટલે અમને પણ અત્યારે ધડકો લાગે છે ભાઈ. ખતમ આઈનો ચોક આવ્યો જો. યુવરાજનો ફ્રેન્ડ ભાઈ હાય બ્રો. હાય બ્રો કેસા હે બઢિયા. હાય બ્રો. હાય હાઉ આર યુ? આઈ એમ ફાઇન. હાય હાય આપણો ફ્રેન્ડ આવ્યો ભાઈ. આપણને બહુ સાજી ખબર નથી એટલે થોડું ઘણું યુવરાજ પાસેથી આપણે જાણશું. કયો ચોક છે આ? પીયુ સર્કલ. પીયુ સર્કલ યુનિવર્સિટી નો સર્કલ. યુ આઈ લવ યુ.
આ તો જો ભાઈ અહીંયા બેસવાનો એક નંબર બનાવ્યું છે, આખે આખું સમજો ઉપરથી નીચે બધી હરિયાળી હરિયાળી જ છે. ગાર્ડન કેમ છે બાકી? આમ જોઈ ગયો તમે આ ગાર્ડનમાં તમારે અત્યારે 5-6 વાગે તમે આરામથી ટાટાપુરના બેહો તો ફૂલ મજા આવે. અમે છે બધી રેસ્ટોરન્ટ અને આ બેટરીવાળી ગાડીમાં તમારે ગમે ત્યાં જવું હોય ને ફ્રીમાં હોય, એમાં કાંઈ ચાર્જ બાજ હોય નહીં, બધીમાં ફ્રીમાં તમને જ્યાં તમારી હોસ્ટેલ હોય ત્યાં લઈ જાય. પાણી પાણી પી લઈએ, કુલરનું ઠંડુ પાણી આવ્યું છે. પાણીમાં બહુ ટ્રાફિક છે ભાઈ, લોકો બધા એડમિશન નું પાછું હાલે છે ને. એટલે વોલીબોલ છે, બાસ્કેટબોલ છે, ક્રિકેટ, તમારે ગમે એ રમવું હોય એ આમાં તમને મન થાય કે ભાઈ મારે રમવું આજે એટલે સીધું ઉયું જવાનું રમવા, કોઈને પૈસા વિનાનું. એટલે અહીંના જે સ્ટુડન્ટ હોય એને જ, બાકી આપણાને કામ ના આવે. અને સાંઈબાબાનું મંદિર પણ છે, દર્શન કરી લઈએ. જો અહીંયા અત્યારે બંધ છે ભાઈ, 4 વાગે ખુલે એટલે દર્શન કરવા મળે તમને. મૂવી થિયેટર તમને બતાવું ભાઈ અહીંનો, કે 5 રૂપિયામાં તમને મૂવી બતાવે અંદર. જો આ ગ્રાઉન્ડ આખું અહીંયા સામે પડદો લાગેલો હે ને, અહીં 5 રૂપિયામાં તમને મૂવી મળે જોવા, એટલે સ્ટુડન્ટ હોય એના માટે જો. અને આ તો અહીંયા બધી રેસ્ટોરન્ટ છે ભાઈ, ઓલ ઇન્ડિયા રેસ્ટોરન્ટ, એટલે કે બધીનું જમવાનું મળી જાય ભાઈ. નાસ્તો પાણી એટલે નાસ્તો પાણી બધું મળી જાય. ફુવારા ચાલુ છે અત્યારે પાણીના, ફૂલ ગરમી છે હો ભાઈ. એક તો અહીંથી મરે છે ભાઈ. હવે આવી ગઈ યુવરાજની કોલેજ. કોલેજ આવી જો મારી. હા કોલેજ, કોલેજ આઈથી બારુ યુનિવર્સિટીમાં આવતી મોટા મોટી કોલેજ છે સીવી રામન. હવે આની અંદર જવાનું છે. પેલા વાગ્યા હતા એક સાહેબને મળ્યા, હવે કોલેજ સાહેબને મળી પછી આપણું કામ પતાવીને નીકળીએ. ગાડી ભાઈ ફૂલ એટલે ફૂલ તપી ગઈ હતી, ક્યાંક ઠંડી થઈ. અને હવે અમે જઈએ છીએ આ યુવરાજભાઈની હોસ્ટેલે, કે એ હોસ્ટેલમાં રહેતો હતો એ. અને આમ બિલ્ડિંગો જ આવે છે હો બધી, અહીંયા તો અમે હમણાં આવ્યા હતા ઘડીક પહેલાં. અત્યારે સ્ટુડન્ટ બહુ દેખાતું નથી, નહીંતર તો ભાઈ ફૂલ હોય અત્યારે. આમાં વેકેશન આવે છે આ બિલ્ડિંગમાં હે, કાં તારે બાકીની આ બિલ્ડિંગો હજી તો બને છે. તરીકો એટલો હે ભાઈ, બાકી તો આમ તો જો બધે સત્તરીઓ લઈને જાય છે. જો અહીંયા સત્રી, આ સત્રી, આ બધે સ્ટુડન્ટો બધે VIP હોય ભાઈ. અહીંયા VIP સ્ટુડન્ટ. તો આ છે અહીંનો બેડ, કેટલો પોચો છે જો. ને અહીંયા તમારી પાસે કાંઈ લેપટોપ કે કંઈ હોય તો એનું કામ કરવાનું, ઉમક ઉમક. આ એસી વાળો રૂમ છે, અમે છે કબાટ સામાન વામાન રાખવા માટેનો. અને બાકી ચેર મળે એટલી તો કે બેસવા માટે. ને આ સામે જ છે વિન્ડો, એક રૂમમાં 8 જણા રહી છે ભાઈ, 8 લોકો રહે ભાઈ. તો ભાઈ પાછી ભાઈ ગાડી ફૂલ તપી ગઈ છે, સમજો કયું નહીં તળીકામાં પડી હતી, અંદર જઈએ ફૂલ એટલે ફૂલ તપી ગઈ છે. હાલો હાલો ભાઈ હાલો, તમે નીકળો, ફૂલ ગાડી તપી ગઈ. એક મિનિટ ભાઈ, તળીકો એવો હે, બહુ તળીકો હોય દીપક નહીં, પાછું આપણે આ એસી મારીએ ને એટલે ફૂલ તડકો લાગે. યુવરાજ અહીંયા બધી બસો પડી છે, એ શેના માટેની છે જો? ટ્રાન્સપોર્ટ લોકલ, લોકલ બધા છોકરાઓ સ્ટુડન્ટ હોય ને. હા અચ્છા, બહારથી આવતા હોય એના માટે ને, ગામડેથી બધા આવતા હોય ને ભાઈ સ્ટુડન્ટ, એના માટેની બસ હોય. જો બસ હોય હાલતી એમ આવે છે અંદર, વ્યૂ તો જો આવે ભાઈ કેમેરાનો. ફૂલ મોજ કેવી પારોલમાં,
અને ભાઈનું કંઈ જે કંઈ કામ હતું એ અમે પતાવ્યું એમરજન્સી કામમાં, અમને બોલાવ્યા સવારે 5 વાગે ઉઠીને અમે સીધા અહીંયા જ વહી આવ્યા ભાઈ. પણ એ કાંઈ વાંધો નહીં, હવે જે કંઈ કામ હતું એ અમે અહીંનું પારોલ યુનિવર્સિટીનું પતાવ્યું અને અત્યારે અમે હવે નીકળી ગયા. ગાડી અમારી રોડ ઉપર ચડી ગઈ અને હવે અમારે જવાનું છે ગાંધીનગર. ગાંધીનગર ઓલી ન્યાની હોટલ ઓલી કઈ છે મેન હાઈફાઈમાં, હાઈફાઈ ડીપ સિટી ઓફ ગાંધીનગર જવાનું છે ભાઈ. અને પુલ પાવર થઈ ગયા, હવે રોડે ચડી ગઈ ગાડી. અને પેલા તો હવે કંઈક નાસ્તો બાસ્તો કરીએ આપણે, ક્યાંક સારી જગ્યા આવીએ ને બપોરના અમે નાસ્તામાં જ રોડાવીએ છીએ. સાંજે ક્યાંક મસ્ત જમી લેવું, બાકી અત્યારે તો હવે ધોળ ભાગમાં તો હાલે, બીજું હું હોય ને ભાઈ. તો નાસ્તો બાસ્તો જગ્યાએ ક્યાંક સારી આવે ને રોકાવીએ ને નાસ્તો કરીએ પછી. તો અહીંયા આપણો થઈ ગયો નાસ્તો, નાસ્તો કરી લીધો. યુવરાજ હજી સમોસાની વાટ જોઈ, સમોસા બનાવે ઓલો ભાઈ. અને અહીંનું બ્રિજ તમે જો ભાઈ, અહીંયા બહુ ટ્રાફિક રહે છે. ચા બને એકદમ તાજા, નાસ્તો બાસ્તો કરીએ ને પછી જઈએ. બાકી ગાડી અમે અહીંયા રાખી, સામે ગાડી ભાઈ આપણી, અહીંયા જ અમે નાસ્તો કરતા. આપણો નાસ્તો થઈ ગયો ખટારામાં. આમ તો જો ખટારો કેવડો હોય અને અંદર ગોરાનું માટલું બાટલું ભર્યું. શું છે યુવરાજ, પાણીના ટાંકા જેવું છે કઈક ભાઈ? ના ટાયર તો જો ફૂલ ભાવ આવે આમ તો જો ભાઈ, ના ટાયર તો જો તમે ખાલી. આ નેશનલ હાઈવે હો ભાઈ, મુંબઈ 6th lane જો અહીંથી જવાનું. હવે ભાઈ મુંબઈ જવું હોય ને તો જો આ ઉપરનો છે ને એ બ્રિજ, એ સીધો મુંબઈ હાઈવે છે. જો આ અહીંથી ચડવાનું, એ લાઈન ઉપર ચડવું હોય ને ત્યારે જો આ મુંબઈ હાઈવે નો. મુંબઈ કે જવું હોય ને તો એ બાજુ ચડી જવાનું એટલે સીધા મુંબઈ, અને આ સીધો જાય ગાંધીનગર. એટલે આપણે ગાંધીનગર જ જઈએ અત્યારે. શું કે ભાઈ યુવરાજ, નાસ્તો કરીને ચડી ગયા અમે ભાઈ, આવી ગયા મુંબઈ નો જા ઉપર નો બ્રિજ. મુંબઈ જાય છે એ રસ્તો. હા તમે ઓલું કયો, એ કઈ આવી છે એટલે કઈ લાઈન? એક્સપ્રેસ હાઈવે ભાઈ, હમણાં એક્સપ્રેસ હાઈવે. જો ભાઈ આના થકી અમે ના ગયા, ગાંધીનગર જવાનું હતું એટલે કેન્સલ કર્યું, અને અહીંયા મળવાનું છે એક ભાઈને એટલે પછી ના ગયા. અને સૌથી સ્ટાર્ટિંગમાં અમારા મારા જીજાજી પાસે ચકડોલ હતો ને યા, અને જોવા આવ્યા ટોરા ટોરા. ખટારા ઉપર હતું કા પેલા, પછી ખટારા ઉપરથી હેઠું ઉતાર્યું એને. અહીંયા થોડુંક કામ હતું એટલે પછી ના ગયા. હા જો સૌથી જૂનામાં જૂનું ટોરા ટોરા ભાઈ, અત્યારે તો કેટલા કેટલા ઊંચા આવે, અને આ પહેલાંનું સમજો આવું જૂનવાણી. અહીંયા મેળો લાગેલો હે, પણ હવે મેળો બંધ છે, કામ ચાલુ છે હજી મેળાનું. તો અમે તારાપુર હતા, તારાપુરથી અત્યારે ભગવદર પહોંચ્યા. અને તારાપુર ભાઈ અમારે બહુ વાર લાગી હતી, અમે ત્યાં બેઠા હતા કલાક 2 કલાક સુધી અમે ત્યાં બેઠા હતા. પછી અત્યારે ભગવદર પહોંચ્યા અને અહીં હોટલ છે એક નંબર, ક્યાંય જીમું નથી. બપોરનું નાસ્તાને એવું બધું કરતા રસ્તામાં, એટલે હવે અહીંયા જમવા માટે બ્રેક લીધો હે. જે આ હોટલ છે અહીંયા જમવાનું છે. તો પપ્પા હાથમું ધોવા ગયા, હાથમું ધોઈને આવે પછી આપણે જઈએ જમવા. હવે જઈએ છીએ અંદર. ના ના અમે તમારી વાત જોતા હતા, હાથમાં ધોવા ગયા હતા એટલે. આવી ગયું આપણું જમવાનું, પંજાબી સબ્જી એક આપણે મંગાવી, બીજી સેવ ટમેટા. તો જમી અને પછી આપણે મળીએ, પછી તો હું એક નંબર જમી લઈએ. હવે શિવરાજ જમવાનું કેવું લાગ્યું? હવે મજા આવી, શાક રોટલી ખાધી. શાક રોટલી ખાધી પછી મજા આવી ભાઈ એમ કહી શિવરાજ. તો જમવાનું આપણું એક નંબર થઈ ગયું ભાઈ, પાવરફુલ જમી લીધો થોડીક વાર ભાઈ, પછી જાય નીરે ઊભા થોડીક વાર. તો ભાઈ અત્યારે 2 વાગે આપણે પહોંચ્યા ઘરે. બાકી તો ગાંધીનગર ગયા હોત ને તો આપણે હવારે જ પહોંચત, કેમ કે ત્યાં આરામ બારામ ને કરત એટલે નીરે નીકળત, એટલે હવારે જ પહોંચવાનો થાત હું.
8 વાગે સવારે પહોંચે, પણ હવે ગાંધીનગર નું થયું કેન્સલ અને અમારે રસ્તામાં બીજે ક્યાંક કામ હતું એટલે ત્યાં અમે ખોટી થઈ ગયા હતા. કલાક બે કલાક જેવું ત્યાં ખોટી થયા અને પછી ત્યાંથી જમી વમી અને પછી નીકળ્યા. તો અત્યારે પહોંચ્યા 2 વાગે આપણે ઘરે. બીજું તો શું, હવે આજનો વિડીયો અહીંથી હવે સમાપ્ત કરીએ. વિડીયોની અંદર કાંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. કોમેન્ટની અંદર કંઈ પણ સારું લાગ્યું હોય તો એખાદી મસ્ત એવી કોમેન્ટ કરવાનું ના ભૂલતા. કોમેન્ટ તમારી બહુ મસ્ત મસ્ત આવે એટલે.